नमस्कार बाळको, धोरण ત્રણ विषय गणित गमात तेमा आजे आपणे शीखवानुं छे मणाटनी पेटर्न एटले के भात। तो बाळको आ चेप्टरनुं नाम ज आपणे पेटर्न छे, बराबर। पेटर्न विषे शीखवानुं छे, तो आ वणाटनी भात विषे हवे आपणे आ टॉपिकमां शीखशुं। अंकित अने सोनू तेमनी काकी साथे बजारमां गया, तेमने घणा गालीचा जोया। तो आ जे चित्र छे ए गालीचानुं छे, बराबर छे, अने एमां अलग अलग भात छे। वाह घणा बधा रंगो, अंकित कहे छे वाह केटला बधा रंगो छे, घणा बधा आकारो, वर्તુળ ત્રિકોણ એની ભાત તો જુઓ। અને અંકિતા શું કહે છે, આકાર તો જુઓ કેટલા બધા છે। તો હવે એને લગતા તમને પ્રશ્ન નીચે આપેલા છે, આ કિનારીઓમાં કયા ભૌતિક આકારો તમે ઓળખી શકો છો, તમારી નોટબુકમાં તે દોરો। તો આપણે આમાંથી જે જે ઓળખી શકી એ અહીંયા મેં દોરેલા છે। વર્તુળ છે, ચાપ છે, ચોરસ છે, પષ્ટકોણ, બરાબર, આવા બધા આકારો છે। બીજો પ્રશ્ન, કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થાય છે, કયો? તો ચાપ છે, અર્ધવર્તુળ, બરાબર। એ ચાપ ઘણી વાર જો અહીંયા આવે છે એટલા માટે મેં એ લખ્યું છે। ત્રીજો પ્રશ્ન, આકારો શેના બનેલા છે, વક્રરેખા, સીધી રેખા, કે વક્રરેખા અને સીધી રેખા બને? તો આપણો જવાબ ત્રીજો, કે આકારો વક્રરેખા અને સીધી રેખા બંનેના બનેલા હોય છે, વક્રના પણ બનેલા છે અને સીધી રેખાઓના પણ બનેલા છે। પછી તમને ચોથો પ્રશ્ન એ પૂછો, તમારા કપડાં તમારી માતાની સાડી, સાર, ગાળીસા અને સાદગી તરફ જુઓ, તમે કેટલીક ભાત ઓળખી શકશો અને તમારી નોટબુકમાં તે દોરો। એટલે તમારે આમાં ખાલી જોવાનું છે અને જે ભાત ઓળખો એ તમારે દોરવાની છે। એના પછી તમને કીધું છે ભોયતળિયાની પેટર્ન, હવે ભોયતળિયાની એટલે કે જે આપણે ઘરે લાદીઓને એ હોય ને એની પેટર્ન, જેમાં પેટર્ન હોય એવું ભોયતળિયું તમે જોઈ શકો। તો અલગ અલગ પ્રકારની અત્યારે લાદી આવે છે, તો એમાં જેવી પેટર્ન હોય એ જોવાનું છે, આવી હોય છે। આ ભાત કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો છો? આ ભાત સમગ્ર ભોયતળિયા પર કોઈપણ જાતની ખાલી જગ્યા સિવાય એકબીજાના બરાબર બંધ બેસતી લાદી પાથરીને બનાવવામાં આવે છે। દાખલા તરીકે લાદીઓનો આકાર જુઓ અને તેઓ કેવી રીતે બંધ બેસતી થાય છે તે જુઓ, બરાબર। તો એ કેવી રીતે કે સરસ આમ ભાત, એક પ્રકારની ભાત બનતી હોય એવી રીતે જ એને ગોઠવવામાં આવે છે, બરાબર। લાદીઓ તમે જોઈ શકો છો તમારા ઘરમાં। હવે આ છ બાજુવાળી લાદી તરફ જુઓ, આ રહી। કોઈપણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાદીઓ સંપૂર્ણ ભોયતળિયાને કેવી રીતે ઢાંકી શકે છે તે જુઓ। તો આવી અલગ અલગ પ્રકારની લાદીઓ આવેલી હોય અને તે ભોયતળિયાને ઢાંકી દે છે, બરાબર છે। ભોયતળિયું દેખાવું ન જોઈએ, એટલા માટે આપણે એમાં લાદી છે એ ચોંટાડી છે ડિઝાઇન કરવા માટે, બરાબર। તો આવી રીતે તમે જુઓ ક્યાંય ભોયતળિયું દેખાશે નહીં। આવી રીતે એને આમાં તમને ભાત પણ આપેલી છે, તો આપણે જે લાદી હશે એમાં ભાત પણ અલગ અલગ પ્રકારની ભાત હોય, ફૂલવાળી હોય, બરાબર, એવી રીતે। તો આજે આટલું, નમસ્કાર।